જામનગરમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે જલુ પર એક આરોપીએ હુમલો કરતા ખડભળાટ થયો છે દારૂ સંબંધિત ગુનામાં સંડોવાયેલા મહાવીરસિંહ જાડેજા નામના બુટલેગરને પોલીસ શોધી રહી હતી દરમિયાન આ આરોપીએ અદાલતમાં સરેન્ડર કરતા તેને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો ધોરણસરની કાર્યવાહી અંતર્ગત સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન આરોપી મહાવીરસિંહ પોતાનું માથું દિવાલમાં પછાડવા લાગ્યો હતો તેને રોકવા માટે પીઆઈ મહાવીરસિંહ જબ્બરભાઈ જલુ પીએસઆઈ એમ વી મોઢવાડિયા વગેરેએ પ્રયાસ કરતા આરોપીએ પોતાના હાથમાંની હથકડી વડે એમ જે ઝલુ પર પ્રહાર કર્યો હતો ઇજાગ્રસ્ત પીઆઈ એમ ઝલુની જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું છે આત્મઘાતી તથા હુમલાખોર આરોપી તથા પીઆઈ બંનેની સારવાર પછી આરોપી વિરુદ્ધ પીઆઈએમજે જલુએ ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે ઉલ્લેખનીય છે કે પટણીવાડમાં એક બાઇક સળગાવવાની સ્થાનિક વૃદ્ધની અરજી પર જવાબદારો સામે કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આરોપ સાથે લખમણભાઈ વાઘેલા તથા અન્ય દલિત આગેવાનોએ પીઆઈએમજે જલુ સામે પગલાં લેવાની માંગ સાથે લાલ બંગલા સર્કલમાં ધરણા કર્યા હતા આમ આજે પીઆઈએમ જે જલુ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા વાડીનારમાં એક પ્રોજેક્ટનું કામ મેળવવા ઈચ્છતી પેઢી પાસે ત્યાંના સરપંચ હુસેનાબાનુ અબ્બાસભાઈ સંઘાર તથા તેના પતિ ડોક્ટર અબ્બાસ ઇબ્રાહીમ સંઘારે રૂપિયા ચાર લાખ રોકડ સહિત બે આઇફોન તથા ઘરવખરી વગેરેની લાંચ રૂપે માંગ કરી હતી લાંચ લેવા સરપંચ અને તેના પતિને રાજકોટની હોટલમાં બોલાવાયા હતા અહીં બંને દોઢ લાખની લાંચના છટકામાં એન્ટી કરપ્શન બ્યુરોની ઝપટે ચડી જતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આજે સમગ્ર દેશમાં આઝાદ ભારતના તૌતેરમાં ગણતંત્ર દિનની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગાને સલામી આપી હતી જામનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત રાજ્યમંત્રી તથા જામનગર જિલ્લા પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ધ્વજવંદન કર્યું હતું શહેર કક્ષાની ઉજવણી મહાનગરપાલિકાના પટનાગઢમાં થઈ હતી મેયર બીનાબેન કોઠારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું દેવભૂમિ દ્વારકાના ખંભાડિયામાં ગણતંત્ર દિનની જિલ્લા કક્ષાની ઉજવણી થઈ હતી કલેક્ટર મુકેશભાઈ પંડ્યાના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો જામનગરના આંગણે પ્રજાસત્તાક પર્વના શુભ પ્રસંગે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે જામનગરના પ્રતિ પ્રભારી મંત્રી તરીકે મારે અહીં સૌ સુગ્ન નાગરિકોને મળવાનું અને પ્રેસ મીડિયાના મિત્રોને પણ પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવાનું સૌભાગ્ય સાંપડ્યું આજે કોવિડની પૂરી ગાઈડલાઇન અને અક્ષરશ અનુસરીને સાદગી સભર આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા તંત્રે કરેલી છે એ માટે જિલ્લા તંત્ર ધન્યવાદને પાત્ર છે સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈએ જિલ્લાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખની ધનરાશિનો ચેક આજે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લા પોલીસ વડા જેવા ઉચ્ચ અધિકારીઓને જ્યારે આપેલ છે ત્યારે આ ધનરાશિમાંથી આગામી દિવસોમાં પણ જામનગર જિલ્લાનો વધુ વિકાસ થાય અને જામનગર જિલ્લાએ જે રીતે હરણફાળ પ્રગતિ ભરેલી છે એ પ્રગતિ જળવાઈ રહે એ જોવા ગુજરાત સરકાર ઉત્સુક છે જામનગર શહેરમાં આજે લોકોએ બર્ફીલા પવન સાથે કાતલ ઠંડીનો અનુભવ કર્યો હતો લઘુત્તમ તાપમાન આઠ બે ડિગ્રી નોંધાયું હતું સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાતા પ્રચંડ ઠંડીથી જનજીવન ઠૂઠવાયું હતું